हाय स्टूडेंट्स, केम छो? मजामां? चेप्टर टू मां जस्ट लास्ट वीडियो मां आपणे एवुं जोयुं हतुं लंबाईनुं रिविजन, के लंबाईनुं मापन टॉपिक छे, एमां कया कया माप आवे, लाइट ईयर, एस्ट्रोनॉमिकल यूनिट, प्रकाश वर्ष आवे ने आ बधुं, हां પછી માઇક્રોમીટર, મિલીમીટર આ બધું જોયું. ઓકે, હવે આજે એના દાખલા સ્ટાર્ટ કરવાનો છે. તો તમને જો પાછળનો વિડિયો યાદ તૈયાર ના હોય તો આજના લેક્ચરમાં કંઈ ખાસ મજા નહીં આવે. જો પાછળનો વિડિયો પ્રોપર રેડી કરીને આવ્યા છો તો આ લેક્ચરમાં તમને જલસા પડી જશે. બરાબર, ખાલી એક આ યાદ રાખવાનું છે જે આખા ચેપ્ટરમાં આપણને કામ લાગશે. ડિગ્રી હોય, ડિગ્રીમાંથી રેડિયન બનાવવું હોય पाई अपॉन 180 ગુણવાના, એટલે થઈએ રેડિયન. પછી ડિગ્રીમાંથી મિનિટ બનાવવું હોય તો 60, એટલે ડિગ્રીમાંથી સેકન્ડ બનાવવું હોય તો 3600. ખ્યાલ છે ને? બસ આ યાદ હોવું જોઈએ. 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન, આટલા મિનિટ અને આટલા સેકન્ડ. હવે કદાચ ઊંધું કરવાનું થયું હતું, સાહેબ રેડિયનમાંથી ડિગ્રી બનાવવું હોય તો આ ઊંધું પર દેવું, 180 અપોન પાઈ. મિનિટ માંથી ડિગ્રી કરવું તો ઊંધું, 1/60, 3600 માં હતી આ ઊંધું. ક્યાં લઈ ગયો? હા, તો હવે જુઓ, અભી એક બીજું વસ્તુ, નાની એવી વસ્તુ શીખવાડું. એક આપણો હોમ મેડ કોન્સેપ્ટ છે, ડા વ જ ગ, આવું યાદ રાખજો. ડા વ જ ગ, આ તમે શું, આનો મતલબ શું થાય કે જો ડાબી બાજુ ખસીએ તો વધે, જમણી બાજુ ખસીએ તો ઘટે. આ જે રીતે તારે મોટા આંકડાઓ આવશે ને એમાં પોઈન્ટને આગો પાછો કરવાનો થશે ત્યારે એની જરૂર પડશે. ડાબ એટલે આમ, આ ડાબી બાજુ જો આમ જઈએ, આમ 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 ગયા તો વધશે. જબ એટલે આમ 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 ગયા તો ઘટશે. જો એનું એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 આ કોઈ રકમ છે, બરાબર, અને અહીંયા છે 10^4 ઘાત. સપોઝ આવી રકમ છે, પણ હું એમ કહું, અચ્છા આમાં કઈ પોઈન્ટ નથી. સપોઝ અહીંયા પોઈન્ટ છે 6 પછી 6.789, અહીંયા પોઈન્ટ છે. ઓકે, બરાબર. હવે એમ કહું આ પોઈન્ટને આપણે 2 પાછળ લેવો છે, તો લઈ લો 1 2 3 4 5 6 7 8 9 × 10^4 આવું થઈ ગયું. આ પોઈન્ટને જો કઈ બાજુ ખસે, આપણે આમ 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 ડાબી બાજુ ખસે ને, આ પોઈન્ટ છે ત્યાંથી જો આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. આપણે આ દાખલામાં કઈ બાજુ ખસ્યા? ડાબી બાજુ. કેટલા સ્ટેપ ખસ્યા? 1 2 3 4 5 સ્ટેપ ખસ્યા. તો ડાબી બાજુ ખસો એટલે શું થાય? વધે. તમામ 5 પ્લસ થઈ જાય છે, ખબર પડી? હા, તો ફાઇનલી એનો આન્સર શું થાય? 12.3456789 × 10^9 ઘાત. જે ડા વ જ ગ આવી જરૂર પડશે દાખલામાં. વન મોર એક્ઝામ્પલ, થોડાક એક્ઝામ્પલ લઈને આને પાકું કરીશું, પછી દાખલો સ્ટાર્ટ કરીએ. કેમ કે દાખલાઓમાં જ્યારે એમ બધી નાનાની જરૂર પડતી હોય છે ને, ત્યારે સમજાવવાની છે તો આપણો દાખલાનો ડિસ્ટર્બન્સ થાય, એટલે એકવાર ખાસ શીખી લઈએ, પછી દાખલામાં મજા આવવાની છે આપણને. ચલો જુઓ, અને કહ્યું ને, મારા સ્ટુડન્ટ્સ કહે છે કે સોહમ સર દાખલાઓના જાદુગર છે, થોડુંક જાદુ નાખવાનો પ્રયત્ન કરું હે ને. ચલ, વન મોર સપોઝ 1 5 6 7 8 3 4 2 3 1 × 10^-3, સપોઝ આવું છે, બરાબર. હવે હું એમ કહું મારે પોઈન્ટને અહીંયા ખસેડવું છે 7 પાછળ. સપોઝ 1 પાછળ ખસેડવું છે, તો બોલ જ્યાં ખસેડવું હોય ખસેડવું. ચલો 1 પાછળ અહીંયા લઈ લઉં. તો જો 1 5 6 7 8 3 4 2 3 1 × 10^-3, તો રકમ છે. હવે પોઈન્ટને અહીંયા ખસેડવો છે, લઈ લીધો અહીંયા. તો જો પોઈન્ટ પહેલા અહીંયા હતો અને તે અહીંયા લઈ લીધું, તો તું કઈ બાજુ ખસ્યો? ડાબી બાજુ ખસ્યો ને, આને ડાબી બાજુ કહેવાય. આ બાજુ કહેવાય જમણી બાજુ. આમ જોવાનું, આ ડાબી અને આ જમણી, આ રીતે ડાબી જમણી. ઓકે, એટલે આમ સીધું જોઈ છે તો આ ડાબી લાગ્યો નહીં, આ રીતે જોવાનું, આ ડાબી અને આ જમણી. હા, કેટલું ખસે આપણે? 1 2 3 4 5 6 સ્ટેપ ખસ્યા. તો ડાબી બાજુ ખસ્યા તો વધે, તો આમાં 6 ઉમેરી દીધું, વધી ગયા 6. હવે એનો જવાબ શું થાય? -3 + 6,
तो जो आनो जवाब था है 5, 6, 7, 8, 3, 4, 2, 3, 1 मुझे 10 नहीं 3 क्योंकि माइनस 3 ने प्लस 6 क्या होता है जवाब हाँ ओके जो भी आज समझना बड़ी एग्जांपल आ थोड़ा सरल एग्जांपल चलो थोड़ा हाई रेंज ना एग्जांपल आप तो ना माइनस प्लस में बुता कर चल लो सपोज आओ छे 3, 4, 5, 6, 7, 8 અહીંયા પોઈન્ટ છે 6 ની અહીંયા અને ગુણ્યા છે માઈનસ 5 ઓકે ચલો ઠીક છે હવે આ પોઈન્ટ 6 ની પાછળ છે હું એમ કહું મારે એને 7 ની પાછળ લઈ જવું છે તો લઈ જવાય ને 3 4 5 6 7 8 ગુણ્યા 10 ની માઈનસ 5 આવી રકમ તો છે આ જે પોઈન્ટ 6 ની પાછળ છે એને અહીંયા લઈ જવું છે 7 ની પાછળ તો તું કઈ બાજુ ગયો આવો જમણી બાજુ ગયો ને જમણી બાજુ શિફ્ટ થયું ને તો જમણી બાજુ જઈએ તો શું થાય ઘટે કેટલું ખસે આપણે એક જ સ્ટેપ અહીંથી અહીંયા એક જ સ્ટેપ ખસે બે ઘટે એટલે માઇનસ 1 તો આનો જવાબ થાય 3 4 5 6 7.8 ગુણ્યા 10 ઇઝ ટુ માઇનસ 6 વધેનો મતલબ પ્લસ કરવાના ઘટેનો મતલબ માઇનસ કરવાના ખ્યાલ આવી ગયો કે નહીં આવી ગયો તો આ રીતની જરૂર આપણને પડશે તમે સ્ક્રીનશોટ લઈ અને લઈ લેજો કેમ કે આ કોઈ પેમ્પલેટનું કે કોઈ રેફરન્સ બુકનું મટીરિયલ નથી બનાવી રહ્યો સમજો અમારા મનમાં જે રકમ આવી મેં બનાવીને આપી દીધી તને શીખવાડવા માટે હવે તું મને એમ કહીશ ને 10 મિનિટ બી પાછો ટોપિક ભણાવ તો આ પ્રશ્નો બદલાઈ જશે કે યાદ બી નહીં મને પાછા નવા પ્રશ્નો આવશે એટલે જોઈએ તો સ્ક્રીનશોટ લઈ લે ઓકે બાળકો સ્ક્રીનશોટ લઈ લીધો ને ચલો ડા ઓ જ ગ તું આટલું યાદ રાખજોસ અરે લાઈફ બની જશે લાઈફ ને આગળ બની જશે મસ્ત આવડી જશે रेडियन क्रम प्रश्न पहलो प्रश्न एक डिग्री रेडियन बनाई दो પછી 1 મિનિટ એને પણ રેડિયન બનાવી દો અને પછી બીજા પ્રશ્નમાં છે 1 સેકન્ડ એને પણ રેડિયન બનાવી દો એટલે ટોટલ 3 પ્રશ્નો બને અત્યારે આપણી પાસે અહીંયા હા બરાબર પહેલો પ્રશ્ન 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન ફાઇનલ આન્સર લઈને આપો ઓકે આમ પહેલી નજરે જોતા તો ઈઝી લાગે કે સાહેબ ડિગ્રી છે અને રેડિયન બનાવવાનો છે તો ડિગ્રી થી રેડિયન જવું હોય તો આટલા ગુણવાના સિમ્પલ पाई अपॉन 180 रेडियन આ તારો જવાબ પણ હવે આ જવાબને ફાઇનલાઇઝ તો કરવો પડે ને આ એનો ગુણાકાર ભાગાકાર જે થતું કરવું પડે તનું કેલ્ક્યુલેટર કરી આપણે તો કેલ્ક્યુલેટરમાં જો કહી દે કરવાનું છે આ પાઈ એટલે 3.14 હા દસમમ લીધા જશે ને હા આમ બરાબર ચલો 3.14 ભાગ્યા 180 એટલે મારા કેલ્ક્યુલેટરમાં આવું દેખાય છે ભઈ તમે બી કેલ્ક્યુલેટર લઈ દેજો 11 12 સાયન્સ માં કેલ્ક્યુલેટર એલાઉડ છે એક્ઝામ માં એટલે ચિંતા નહી કરતા આવું કે મારા કેલ્ક્યુલેટર માં જવાબ આવે છે ઓકે તો જો હવે પણ આમાં કેવું છે પોઈન્ટ અહીંયા ના ચાલે આપણે જનરલી પોઈન્ટ છે ને પહેલા પૂર્ણાંક પછી રાખવાની ગણતરી અહીંયા રાખવાનો પોઈન્ટ હંમેશા ઓકે તો ચલો 17444 હા હવે પોઈન્ટ અહીંથી અહીંયા લઈ ગયો અહીંયા લઈ જો પોઈન્ટ દેખાય છે ને કેમેરામાં હા તો કેટલા સ્ટેપ ગયો હું જમણી બાજુ ખસ્યો ને અહીંથી આ આમ અહીંયા ગયો પોઈન્ટ જમણી બાજુ લઈ ગયો કેટલા સ્ટેપ લઈ ગયો 1 અને 2 સ્ટેપ તો જ ગ જમણી બાજુ ઘટે તો માઈનસ 2 ક્લિયર જવાબ રેડિયન મળે બોલ કેવો રે દાખલો છે સાહેબ જાદુગર કે નથી રે અચ્છા નથી ઓરે તમે જાદુગર 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન એને સોલ્વ કરીએ તો આવું સેટ થાય ક્લિયર ચલ બીજો પ્રશ્ન 1 મિનિટ બરાબર કેટલા રેડિયન 1 મિનિટ બરાબર કેટલા રેડિયન પણ યાર પહેલો પ્રોબ્લેમ શું થાય કે મિનિટ થી ડિગ્રી જવાય અને ડિગ્રી થી મિનિટ જવાય પણ મિનિટ થી રેડિયન જવાતું નથી ડાયરેક્ટ તો આપણે તમને શીખવાડેલા છે ગયા વિડિયોઝમાં યાદ હોય તો કે ડિગ્રી છે ને આપણું ઘર કહેવાય ગમે ત્યાં ડિગ્રી થી આપણે ગમે ત્યાં જઈ શકીએ મિનિટ પર સેકન્ડ પર રેડિયન પર ડિગ્રી થી ગમે ત્યાં જવાય અને ગમે ત્યારે ડિગ્રી પર અવાય આ શીખ્યા આપણે તો આપણે શું કરવું પડે અહીંયા મિનિટ છે
મીન્સ તું ઘરમાં નથી, ડિગ્રી પર હોય તો તું ઘરમાં કહેવાય, ડિગ્રી સિવાય કઈ છે એનો મતલબ તું બહાર છે. તો તું અત્યારે મિનિટ છે તારી પાસે, અને આ મિનિટ મિનિટ મતલબ તું બહાર છે. તો ત્યાંથી સીધો ઘરે આવી જાય, એટલે પહેલા ડિગ્રી પર આવી જાય, પછી ઘરે આવી તારે જ્યાં જવું હોય ત્યાં ડિગ્રી પરથી રેડિયન પર જજે. એટલે મિનિટથી પહેલા ડિગ્રી આવો, ડિગ્રીથી પછી રેડિયન જાવ. એક વાર ઊંધા આવો અને એક વાર સીધા જવાનું. ક્યાંકથી ઘરે આવીએ ઊંધા આવ્યા, અને ઘરેથી ક્યાંક જઈએ તો સીધા જાય. ખ્યાલ આવી ગયો? તો જો અહીંથી સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ આપણે. મિનિટ પરથી જો ડિગ્રી પરથી મિનિટ પર જવું હોય તો તું 60 ગુણ, પણ મિનિટ પરથી ડિગ્રી પર જવું છે એટલે ઊંધું થઈ જાય. 1/60 આ થઈ ગયું ડિગ્રી, થઈ ગયું ડિગ્રી. હવે ડિગ્રી થી રેડિયન જતું રહેવાનું એટલે આટલા ગુણી દેવાના. સિમ્પલ પાઈ અપોન 180 એટલે આ થઈ ગયું રેડિયન. તને સમજાય છે પ્રોપર? ખરેખર ને મિનિટ થી સીધું જ રેડિયન નથી પોસિબલ. પહેલા મિનિટ થી તારે ડિગ્રી પર જવું પડે એટલે ઊંધું થઈ જાય, પછી ડિગ્રી થી રેડિયન પર જાય એટલે સીધું જ છે. હા ક્લિયર? હવે એનું કેલ્ક્યુલેટરમાં સોલ્યુશન કરીએ. પાઈ એટલે 3.14 60 180 રેડિયન, બરાબર ને? ચલો હવે આનું કેલ્ક્યુલેટર મારી, તો મારા કેલ્ક્યુલેટરમાં આવું દેખાય છે. 3.14 / 60 / 180 તો મને દેખાય છે. તારા કેલ્ક્યુલેટરમાં બી આવો જવાબ આવજો. 0.00 ત્રણ મીંડા છે અને 2907 આવું કંઈક છે. પાછા ના આંકડા લેવાના નહીં. ઓકે ચલો આ સોલ્વ થઈ. પણ આમાં ફરીથી એ જ પ્રોબ્લેમ કે આ પોઈન્ટ છે અહીંયા છે ના, એ પોઈન્ટ અહીંયા 2 ની પાછળ દેખાવું જોઈએ, 2 પછી પોઈન્ટ દેખાવું જોઈએ. તો પોઈન્ટ ને અહીંયા ખેંચવો પડશે. તો ચલો ખેંચી લો, 2.907 ખેંચો. હવે તે કર્યું છે એક્ચ્યુઅલી, પોઈન્ટ જ્યાં હતો ત્યાંથી એને 1 2 3 4 સ્ટેપ ખસેડ્યો જમણી બાજુ. તો જમણી બાજુ તો ઘટે તો -4, 4 સ્ટેપ ખસેડ્યો. જવાબ 1 મિનિટ બરાબર આટલા રેડિયન. સિમ્પલ બોલ આવડે તો આપણો છે સાહેબ જાદુગર. હજી નથી ચાર આગેવાડ સી 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન. સેમ વસ્તુ છે, તું સેકન્ડ પર ઊભો છે તો પહેલા ક્યાં આવીશ? ઘરે આવીશ ને, ડિગ્રી પર આવીશ એટલે ઊંધું કરી દઈશ, પછી ડિગ્રી પરથી રેડિયન પર જતો રહેજે. ક્લિયર છે? તો ચલ આ જો, સેકન્ડ પરથી ડિગ્રી પર જવું હોય તો 3600 ઊંધા કરવાના. 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી, હવે ડિગ્રી માંથી રેડિયન એટલે પાઈ અપોન 180 આ થઈ ગયું રેડિયન. હવે પાઈ ને 3.14 નીચે જે 3600 ગુણ્યા 180 આ રેડિયન આવી ગયો જવાબ. પણ આને સોલ્વ કરવું પડશે ને કેલ્ક્યુલેટરમાં. તો ચલો આને સોલ્વ કરીએ. મારા કેલ્ક્યુલેટરમાં જે આવે તારા કેલ્ક્યુલેટરમાં આવવું જોઈએ. કેલ્ક્યુલેટર લઈ લે છે. 3.14 / 3600 / 180 તારું મારે તો જરૂર આવે છે. પોઈન્ટ પછી છે ને 5 મીંડા આવે છે. 1 2 3 4 5 મીંડા પોઈન્ટ પછી આવ્યા, અને પછી આવે છે 4 8 4 5 કંઈ આવું. પાછળના આંકડા ધ્યાનમાં નહીં લીધા, બહુ થઈ ગયો અડધો. હવે પ્રોબ્લેમ શું છે કે આ પોઈન્ટ જે અહીંયા છે એ નહીં ચાલે, 4 ની પાછળ લેવો પડશે. તો લઈ લેને બિંદાસ 4.845. હવે તું પોઈન્ટ જમણી બાજુ ખસેડ, જો અહીંયા હોય અને આમ ગયો એટલે જમણી બાજુ લઈ ગયો એટલે કેટલા સ્ટેપ લઈ ગયો? 1 2 3 4 5 6 સ્ટેપ લઈ ગયો. 1 2 3 4 5 6 સ્ટેપ લઈ ગયો એટલે જમણી બાજુ ઘટે 6 સ્ટેપ, 10 ની -6 રેડિયન. આ જવાબ બોલ શું કહેતો? અચ્છા જવાબ યાદ રાખજે, તારે બહુ કામ લાગશે. શોર્ટકટ છે કે 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન. જો યાદ રહેતો રાખજે, નહીંતર જ્યારે બી જરૂર પડે કેલ્ક્યુલેટર હું ફટાફટ સોલ્વ કરી લેજો. ક્લિયર? ચલ દાદા આમાં સ્ક્રીનશોટ લઈ લે, ભૂજી નાખીશ. આના કોઈ ટેમ્પલેટ નહીં બનાયા, તું સ્ક્રીનશોટ લઈ લે. મારું ટેમ્પલેટ આઈ ગયો સ્ક્રીનશોટ. ઓકે ડન. ઓકે બાળકો હવે નવો દાખલો, દાખલો ધ્યાનથી ગણજે અને છેલ્લે નક્કી કરજે સાહેબ દાખલાના જાદુગર છે કે નહીં. ના હોય તો કમેન્ટમાં લખજે કે સાહેબ ખોટા વહેમમાં ના કરશો, અને હોય તો લખજે કે સાહેબ તમારો વહેમ અને તમારા સ્ટુડન્ટ સાચા છે. દાખલો ચાલુ કરવું પહેલા તમે કહ્યું ચાપ નું ત્રિજ્યાનો આઈડિયા આપી દઉં, જેથી આગળ તકલીફ ના પડે. જો આપણે છે ને દ્રષ્ટિ સ્થાન ભેદની મેથડ ભણ્યા હતા, દ્રષ્ટિ સ્થાન ભેદની મેથડ ભણ્યા હતા. એમાં શું જોયું હતું? સપોઝ આ પૃથ્વી છે, બરાબર આ પૃથ્વીનો વ્યાસ છે. ઓકે અહીંયા કોઈ ગ્રહ છે તો અહીંથી બે અવલોકન દિશાઓ,
टेलिस्कोप वडे अने अहींथी आम जोयुं तो आपणी नजर आ दिशामां गई, आ दिशामां गई, अहींया उभा रही अने जोयुं टेलिस्कोप वडे, पछी अहींया उभा रही अने जोयुं टेलिस्कोप वडे, राइट। तो अहींया जे खूणो बन्यो सपोज थीटा, अने आ पृथ्वीनुं ग्रहनुं अंतर छे डी, अने आ पृथ्वीनो व्यास छे बी, डन बी एटले बी इज याद छे ने थियरी, ओके। હવે આમાં ખૂણો કોણ, ચાપ કોણ અને ત્રિજ્યા કોણ, તો ખૂણો ચાપ અને ત્રિજ્યા ચિત્રમાંથી નક્કી કરીએ ને, જો આ કોઈ બી સર્કલ હોય વર્તુળ, એ વર્તુળમાં સપોઝ અહીંયા આમ ખૂણો બનતો હોય ને, તો આને ત્રિજ્યા કહેવાય, આ ભાગને એનો ચાપ કહેવાય, કહેવાય ના કહેવાય, હા। પણ જનરલી આપણે એમ પૃથ્વી ને ગ્રહ એટલા મોટા અંતર હોય ને કે તું આને ચાપ કે આને ચાપ કે સરખું લંબાઈ સરખી જ લગભગ મળે, ખ્યાલ આવ્યો? એટલે પ્યોરલી ચાપ તો છે ને ભાઈ આને કહેવાય, જો આમ આપણે આને બી અહીંયા કહી શકીશું આ ચેપ્ટર પૂરતું, કેમ કે આ બધા માપ એટલા મોટા છે લાખો કરોડો કિલોમીટર, કે તું આને ચાપ કે આને કે કોઈ ફરક પડતો નથી, લગભગ સરખું છે, ઓકે। તો જો ખૂણાની સામે જોઈએ ને એ ચાપ અને ખૂણાની અહીંયા નીકળે ને આને ત્રિજ્યા, ક્લિયર ને? તો જો અહીંયા ખૂણો છે નું સર્કલ બનાવવા જેવું, તો આવું કઈક સર્કલ બનશે ને મોટું, હે ને? જો ખૂણાની આ થઈ ગયો ચાપ, આ થઈ ગઈ ત્રિજ્યા, આ સર્કલ નું બને, આ આ ભાઈ આ સર્કલ નથી, આ પૃથ્વી છે, આ ખુશી ભૂલી જાય પૃથ્વી, એટલે હા ક્લિયર। તો ખૂણો આ ચાપ અને આ ત્રિજ્યા આની જરૂર પડશે આપણને, આ ખૂણાની સામે શું હોય ચાપ, ખૂણાની બાજુમાં કોણ હોય ત્રિજ્યા, હે ને? ચલાઈ જતા આપણો સેલો છે કોઈ વાંધો આવે નથી। પૃથ્વીના જો ફિઝિક્સનો નિયમ છે, દાખલો આ ગણિતના દાખલા નથી કે તે સૂત્ર ગોખ્યું, કિંમતો મૂકી અને જવાબ આવી ગયો, આ ફિઝિક્સના દાખલાઓ છે, રકમ વાંચવાની, એનું ચિત્ર છે ને કલ્પના કરવાની, ઇમેજિન કરવાનું, હા આ રકમ કે છે ને એનું ચિત્ર આવું બનવું જોઈએ, એ તારું પોતાનું ચિત્ર બને ને, પછી ચિત્રમાંથી જ કંઈક સૂત્ર ઇન્ડિકેટ થાય, દેખાય તને કે હા આ ચિત્રમાંથી આવું સૂત્ર બનવું જોઈએ, આવી આવી સમજણથી દાખલાને હેન્ડલ કરવાનું, તો તને ફિઝિક્સના દાખલા ક્યારે અઘરા નહીં લાગે દોસ્ત, આ ગુરુમંત્ર યાદ રાખજે, જો ગુરુમંત્ર ગમ્યો તો કમેન્ટમાં લખજે કે સાહેબ મજા આવી, સારો ગુરુમંત્ર છે। તો ચલો સૌ પહેલા રકમ વાંચીશ, એની કલ્પના કરી એક કાલ્પનિક ચિત્ર દોરીશ, એ ચિત્રમાંથી ઉઠાઈશ કે મારું શું સૂત્ર અહીંયા બને છે, એની જોડે જે ગણિત આવતું છે સાઈડમાં સોલ્વ કરતા જઈશું। પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી, જય મસ્ત પૃથ્વી દોર્યો, આ રહેલું પૃથ્વી બરાબર છે, એનો વ્યાસાંત બિંદુ એટલે આ આ એ અને બી, આ વ્યાસ થઈ ગયો પૃથ્વીનો, એને નામ આપી દીધું સ્મોલ બી, આટલું માપ છે, ઓકે। પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા, ચંદ્ર અહીંયા ક્યાંક હશે, ચંદ્ર એટલે મૂન, ચંદ્રનું અવલોકન કર્યું, અહીંથી કર્યું અને અહીંથી પણ કર્યું, આ આના સરખું દૂર જોયું, મારે કપાઈ જાય, કપાવું ના જોઈએ, કમ્પ્લીટ આવું જોઈએ, ઓકે। ચલો ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એટલે આ દિશા અને આ દિશા અવલોકન દિશાઓ થઈ ગઈ, એમની ચંદ્ર પાસે આટલો ખૂણો બનાવે, ચંદ્ર પાસે જે ખૂણો બનાવે શું છે 1°54'। સૌ પહેલો વાંધો શું પડ્યો, ચિત્ર તો કલ્પના થઈ ગયા, 1°54' વાંધો છે એમાં સોલ્વ કરીએ, આગળ વધો। જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10^7 એટલે આ પૃથ્વીનો વ્યાસ એટલે આ બી, બી કેટલો આવે છે 1.276 × 10^7 મીટર, ઓરે ભાઈ આને અલગ રાખજે યાર, આ અલગ માહિતી છે દાખલા માં, તો એ લખી રાખે કે તને ભૂલો ના પડે, એ તો તને જેમ જેમ જોતો જઈશ વિડિયો યાદ થઈ જશે। ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે આ શોધવાનું ને ત્રિજ્યા, ઓકે। તો સૂત્ર શું બનશે, ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા, પણ પેલા આ ખૂણો નહીં ચાલે, કેમ નહીં ચાલે, કેમ કે આપણે દાખલો એસઆઈ પદ્ધતિમાં ગણવાનો, એસઆઈ પદ્ધતિમાં નક્કી થયું ને કે કોની માટે કયો એકમ લેવો, જેમ કે કોઈ અંતર હોય તેની માટે મીટર લેવું, તો મીટર આપ્યું છે એટલે આમાં કંઈ વાંધો નથી, મને ખૂણા માટે રેડિયન લેવું, પણ યાર રેડિયન નથી, બા ના ચાલે, એટલે રેડિયન બનાવો પછી જ દાખલો ગણી શકાય, નહીં તો જવાબ તારો સેટ થાય નહીં, આ સિસ્ટમ હોય, જેમ કે તે આખો દાખલો સીજીએસ માં ગણ્યો હોય ને તો સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ એવા બધાના એકમો તો જવાબ સેટ થાય, કે આખો દાખલો એમકેએસ માં ગણે તો મીટર કિલોગ્રામ સેકન્ડ એવા માપ દેખાવા જોઈએ, ખ્યાલ આવ્યો? એટલે આખો દાખલો આપણે એસઆઈ માં ગણીએ છીએ, તો
આ મીટર તો સાચું છે આમાં વાંધો છે પણ આમાં તો લોચો શું છે ડિગ્રી બી છે અને મિનિટ બી છે આનો મતલબ શું છે આને જો કે રીતે વંચાય 1 ડિગ્રી અને 54 મિનિટ કઈ રીતે વંચાય આને 1 ડિગ્રી અને 54 મિનિટ તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ તો થાય જ છે 1 ડિગ્રી એટલે કેટલા થાય 60 મિનિટ જેટલા થાય 1 2 3 4 5 60 વખત મિનિટ થાય એટલે 1 ડિગ્રી એટલું ગુણો બને તો 1 ડિગ્રી માં કેટલા 60 મિનિટ અને 54 મિનિટ તો છે જ અહીંયા ઓલરેડી ટોટલ 114 મિનિટ થયા રાઈટ હવે આ મિનિટ ને રેડિયન માં બનાવો એટલે આપણે સૂત્ર કરી મિનિટ પરથી પહેલા ડિગ્રી પર જાવ ડિગ્રી પરથી પાછું રેડિયન પર આવવાનું ચલો 1/60 કરો ને એટલે આ સુધી જાય ડિગ્રી હવે ડિગ્રી પરથી રેડિયન પર જાવ એટલે પાઈ કોણ 180 સમજણ પડી આ વિડિયો માં બધું સમજાય કે વારંવાર એક ની વસ્તુ નહીં સમજો બોલો હા થોડું તારે ભી મેચોર થવું પડે મોટો થયો હોય તો રામ કે ઇક્વેટર મારવું છે નહીં મારવું તે ચાલશે કિંમત તો દાખલા મૂકી પછી માર લેજો ભલે લોંગ નંબર આપો ચલો તમે ઈટા આવો નાવો રાખો બરાબર કેમ કે આ ફાઈનલ આન્સર નથી તો સૂત્ર મૂકી ગણી શું તેમાં ડાયરેક્ટ મૂકી દીશું ત્યાં બેવું કેલ્ક્યુલેટર વધારે માર દેજો ઓકે ચલો તો સૂત્ર શું બનશે અહીંયા તો સૂત્ર પ્રેમથી બનશે ને ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા આ ખૂણો એની સામે જે બેઠું છે ચાપ અને આ તારી ત્રિજ્યા સમજાયું તમને હા શોધવાનું શું છે કેપિટલ ડી તો ડી અહીંયા લઈ લો બી અપોન થીટા ઓકે હવે કિંમતો મૂકું ચલો આ લો છે અહીંયા દાખલાનું સોલ્યુશન થઈ રહ્યું છે જો ડી બરાબર બી અપોન થીટા બી કેટલો છે આ લો ને 1.276 ગુણ્યા 10 ની 7 अपन में थीटा है थीटा के जो 114 × 1/60 × π/180 अब पाई એટલે શું થાય 3.14 ઓકે હવે આને કેલ્ક્યુલેટર મારીએ ને એ પહેલા બરાબર ખોટો જો આ છેદ ના છેદ માં જે પદ હોય ને દસમ ભણ્યો છે એ ઉપર જાય છેદ ના છેદ માં જે પદ હોય ક્યાં જાય ઉપર તો સરખું ખોટવાનું 1.276 × 10 ની 7 60 ગયો ઉપર 180 પણ ગયો ઉપર નીચે શું રહી ગયું 114 1 × 3.14 ફાઇનલ કેલ્ક્યુલેટર માં યસ તો જો મારું કેલ્ક્યુલેટર તારું કેલ્ક્યુલેટર નો જવાબ સરખો આવો જોઈએ 1.276 ગુણ્યા આને આ પકડી રાખવાની જરૂર નહીં 60 ગુણ્યા 180 એટલે ફરીથી મારું જો પ્રોજેક્ટર માં સરખું દેખાતું નથી 1.276 ગુણ્યા 60 ગુણ્યા 180 ભાગ્યા 114 ભાગ્યા 3.14 કેટલું આવ્યું ભાઈ 38.498 આવ્યું ભાઈ કેલ્ક્યુલેટર માં તારે આવે છે કે નહીં જોજે કદાચ મારે ખોટું જ સમજ આ અંધારામાં કેલ્ક્યુલેટર બરાબર દેખાતું નથી તું સાચું મારજે કેલ્ક્યુલેટર ને કેલ્ક્યુલેટર સાચું બોલશે 38.498 અને આ 10 ની 7 તો પડ્યા છે એને કોઈ અડું નથી ઓકે રેડી આમ તો જવાબ ચાલે પણ સરખાય તારે પોઈન્ટ ને અહીંયા ખેંચો તો ખેંચીને સારું દેખાશે 3.8498 × 10 ની 7 છે હવે પોઈન્ટ અહીંથી અહીંયા ખસો એટલે એક સ્ટેપ ડાબી બાજુ ખસો હે ને તો એક જ સ્ટેપ ડાબી બાજુ ખસો તો ડાબ એટલે વધી જાય એટલે અહીંયા ઊંઘી રહીએ ને ક્લિયર અચ્છા જો પોઈન્ટ પછી આટલા બધા આંકડા ના પકડી રાખવાનું તારે તો અહીંયા 4 છે અહીંયા 5 કરતા મોટું છે ને તો આને અહીંથી ભૂલી જા તો અહીંયા ઊંઘી દેવાનું તો 10મો ભણ્યો છે 3.85 × 10 ની 8 મીટર આ જવાબ આવ્યો બોલ આવડ્યો કે ના આવડ્યો ક્લિયર દાખલો સારો છે તો સ્ક્રીનશોટ લઈ લે બીયા હા લો ફોટો પાડ ઓકે સ્ક્રીનશોટ લઈ લીધો ને બાળકો ચલો તો ખુશી રાખી આને સૂર્યનો કોણીય વ્યાસ એટલે શું આવે
સર સેન્ટેન્સ તો વાંચો અને કલ્પના શું થાય હમણાં વાત થઈ હતી ને કે ચિત્રની કલ્પના કર અને ચિત્ર પરફેક્ટ તમારી દોરાય ને તો જ દાખલો તમને સાચેથી સમજાય કોણીય વ્યાસ આપણે ભણેલા થિયરીમાં કે કોઈ બી ગ્રહ પડે પૃથ્વી આગળ જે ખૂણો બને એને કોણીય વ્યાસ કહે જેમ કે સૂર્ય છે જો આ સૂર્ય છે બરાબર અને આ ધારી પૃથ્વી છે પૃથ્વી આખી નથી દોરતો જરૂર નથી એટલે આ પૃથ્વી છે સૂર્યનો વ્યાસ આવ્યો આ સૂર્યના વ્યાસના કારણે એટલે કોણ બન્યું ને આ કોણ બન્યું ને આને કહે સૂર્યનો કોણીય વ્યાસ બને છે પૃથ્વી પર પણ બનાવ્યો કોણે સૂર્યના વ્યાસે બનાવ્યો સૂર્યના વ્યાસે અહીંથી એક તીર છોડ્યું અહીંથી એક તીર છોડ્યું અને એક કોણ બનાવી દીધો એટલે આને કહે સૂર્યનો વ્યાસના કારણે બનતો કોણ એટલે સૂર્યનો કોણીય વ્યાસ સૂર્યનો કોણીય વ્યાસ યાદ રાખજો ભાઈ ઠીક છે ચાલ એનું મૂલ્ય આપે છે આલ્ફા કેટલો આપે છે તમને 1920 સેકન્ડ નહીં ચાલે રેડિયનમાં ફેરવવું પડશે પછી બેહું કે દાખલો ચાલુ કરું હા જો રકમ અસલો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આ અંતર ડી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી ડી કેટલો આપે છે 1.496 ચાલો વાંધો નહીં ડી બરાબર 1.496 ગુણ્યા 10 ની 11 મીટર ઓકે તો સૂર્યનો વ્યાસ કેટલો થાય આ સૂર્યનો ડાયામીટર વ્યાસ શોધવાનો છે નો પ્રોબ્લેમ સૂત્ર તને આવડે છે ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા સૂત્ર તો આવડે છે પણ તકલીફ શું છે આ ચાપ મીટરમાં છે વાંધો નહીં આવે બધા મીટરમાં હોવા જોઈએ કિલોગ્રામમાં હોવા જોઈએ રેડિયનમાં હોવા જોઈએ બધું એસઆઈમાં એકમ હોવું જોઈએ પણ આનો એકમ જો રેડિયન નથી તો આમ તો તને કરવા જાય તો આવતી જાય 1920 ભાગ્યા 3600 કર એટલે આ પહેલા તો શું થઈ જશે ડિગ્રી પછી 1920 ભાગ્યા 3600 પણ ડિગ્રી છે ને ડિગ્રી માંથી પાઈ ઓવર 180 કર એટલે આ શું થઈ જાય રેડિયન એટલે આ તો તને આવડવું જોઈએ પણ આ દાખલા તું તો આવું નહીં કરે તો ચાલશે કેમ કે રકમમાં હેલ્પ આપી છે જો આ એક સેકન્ડે આટલા રેડિયન થઈ જાય છે તો આ દાખલામાં રકમમાં હેલ્પ આપી છે એટલે તારે આવું ન કરવું તો ડાયરેક્ટ આ દાખલા પૂરું કરી લેજે શું કે 1 સેકન્ડે આટલા રેડિયન તો આટલા કે કરો સીધો ગુણાકાર થાય ને 1920 ગુણ્યા 8 4.85 10^-6 રેડિયન બોલ સમજો તો કેવું થઈ કે એક ટોપલીમાં 5 કેરી 10 ટોપલીમાં કેટલી તો એકમાં 5 10 માં કેટલી 50 ગુણાકાર જ કર્યો ને હા એટલે સિમ્પલ ગુણાકાર કરી રાખ્યો આ ઓકે ડન ચલો હવે બધું સેટ આ મીટર આ રેડિયન હવે આપણું સૂત્ર ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા એટલે ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા અને આ આપણે શોધવાનું છે ચલો કિંમત હું કીધું 1920 ગુણ્યા 4.85 ઇન્ટુ 10^-6 અને d ની કિંમત શું ચાલે 1.496 ગુણ્યા 10^11 અચ્છા એક દાખલો તો ભણીએ છીએ પણ તું દાખલો ભણતા ભણતા થોડું એ પણ ધ્યાન રાખ જિંદગીમાં આ 1.496 ગુણ્યા 10^11 નું આપણે કેમ જોયેલું છે ગયા લેક્ચરમાં હા આ 1 AU થાય તો એમાં આપણી વ્યાખ્યા શું હતી એવી કે સૂર્યથી પૃથ્વીના સરેરાશ અંતરને AU કહેવાય તો સૂર્ય અને પૃથ્વીની ચર્ચા છે ને આપણા આ સૂર્ય છે તારો આ પૃથ્વી છે એટલે ડેટા એવો જ આપો છે ખ્યાલ આવે અચ્છા એક મિનિટ એવું દાખલો મારો તો સાઈડમાં જ રહી જાય મને બધું એટલું યાદ આવી જાય ને નવું નવું શીખવાડવાનું મન થઈ જાય જો સમજ આમાં શીખવાડો તને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 AU કહે છે ચોપડી વાળા પણ એ તો ચોક્કસ ક્યાં છે કેમ કે જો સૂર્ય અહીંયા હોય આમ તો પૃથ્વી એની આસપાસ આમ લંબ વૃત્તિય પર ખબર છે એટલે ક્યારેક પૃથ્વી અહીંયા આવી જાય ક્યારેક પૃથ્વી અહીંયા આવી જાય તો આ 1 AU હોય તો આ કેટલું આવો પ્રશ્ન થવો જોઈએ સાયન્સના બચ્ચાને મગજમાં આવું આવવું જોઈએ કે સાહેબ સૂર્ય અને પૃથ્વી તમે શીખવાડો છો કે આ રહ્યો સૂર્ય અને આ રહી પૃથ્વી આને 1 AU કહેવાય પણ આ કાઈ ની રોડું છે કે કે પૃથ્વી ફરતા 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 દૂર પણ જાય છે અને પાછી નજીક બી આવે છે ને તો અહીંયા એક એવું છે સાહેબ આ તો વધાર નહીં તો ભાઈ પોપટલાલ પત્રકાર રકમમાં કીધું છે આ વ્યાખ્યામાં કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એટલે ક્યારે કાટું ક્યારે કાટું બધાનું એવરેજ થઈને આપણે શું સમજીએ એક એવું સરેરાશ એટલે કહું છું જેમ કે જો
હું મારા ઘરેથી બાઇક લઈને નીકળું બરાબર 10 ની સ્પીડે નીકળ્યો સોસાયટી આ સાંભળજે સ્ટોરી આ સરેરાશ વિશે છે ને તારું માઇન્ડ ક્લિયર થઈ જશે લાઈફ ટાઈમ ઘણી વાર સરેરાશ શબ્દ બહુ વપરાય છે એનો સિમ્પલ મતલબ તારે એવું સમજવાનો કલ્પના માટે કે આપણે આપણા ઘરેથી નીકળ્યા બાઇક લઈને એટલે સોસાયટીમાં આપણી સ્પીડ 10 હોય સોસાયટીની બહાર મેઇન રોડ પર આપણી સ્પીડ 30 હોય જ્યાંથી મેઇન હાઈવે પર આવે તો આપણી સ્પીડ 50-60 એવી હોય ક્યાંક રસ્તામાં બમ્પ આવે તો આપણી સ્પીડ 0 હોય સમજો પાછો બમ્પની આગળ નીકળી એટલે આપણી સ્પીડ પાછી 10 20 40 50 અલગ અલગ સ્પીડ હોય ને હોય કે નહીં તો આપણે ક્યાંક પહોંચીએ એટલે શું કહીએ બે આ તો ઘરેથી 50 ની સ્પીડે આવ્યો તું આ સેન્ટેન્સ સાચું બોલ્યો તું ક્યાં 50 ની સ્પીડે આવ્યો તું તો ક્યાંક 10 ક્યાંક 20 ક્યાંક 40 ક્યાંક 0 ક્યાંક 50 એ રીતે આવ્યો છે તું ક્યાં 50 ની સ્પીડે આવ્યો પણ આપણે જે 50 બોલીએ ને એ સરેરાશ બોલીએ કે ક્યાંક મારી સ્પીડ 0 હતી ક્યાંક 70 હતી ક્યાંક 80 હતી બધાનું એવરેજ કરીશ ને તો લગભગ 50 ની સ્પીડે કોઈ માણસ આવે ને એટલા ટાઈમમાં હું અહીંયા આવ્યો છું આવું મતલબ થાય સરેરાશ મતલબ સમજો કે નહીં સમજો હા હા એવું નહીં યાર એક એવું કે સરેરાશ અંતર છે આનું આનું કન્ફ્યુઝન નહીં રાખતા મોબે મામો ઓકે આ જો એક્સ્ટ્રા થોટ સારી લાગી તો કમેન્ટમાં લખજે કે સાહેબ હું એક્સ્ટ્રા એક્સ્ટ્રા આલતા રહો નહીં લાગે તો નહીં આવું નેક્સ્ટ લેક્ચરમાં મારા એક વિડીયોમાં તો 5-7 વાર કમેન્ટ બોલું તારે 5-7 કમેન્ટ લખવાની દર 5 મિનિટે કંઈક એવું દેખાય વિડીયોમાં તો લખવાનું વારા સાહેબ મજા આવી એમ ચલો હવે આને સોલ્વ કરીએ તો ક્યાંય જતો રૂપ ના આવતા બનાવતા યાર દાખલાને તો વિચારવા જેવો છે અને એ વિચારો દાખલો બતાવી કે તને એક્સ્ટ્રા ટોપિક આપું મને તારી આમ ઝંઝનાટ આવી જાય લાઈફમાં ચાલ અને કેલ્ક્યુલેટરમાં પહેલા તો જો આ બંનેનો વહીવટ કરી રાખ આ 10 ની 11 અને આ શું છે માઇનસ 6 હા બાકી મેં આનું આનું અને આનું કેલ્ક્યુલેટર કરીએ ચાલો કેલ્ક્યુલેટર બરાબર દેખાડી દઉં તારે જે જવાબ આવે ઘરે ગણજે 0.85 into 1.496 મારા કેલ્ક્યુલેટર માં આવ્યું કોઈ 13930 13930.752 અને આ કેટલું છે 10 ની 5 બેલીયા આટલું આવ્યું કોઈ મીટર માં તો પણ પોઈન્ટ અહીંયા તો પોસાય નહીં તો અહીંયા લઈ લઈએ ચલો 1.3930 7.5 × 10 ની 5 દાખલો તો પૂરો થઈ ગયો સ્ક્રીનશોટ લઈ લે પછી દાખલામાં નવરી વાર્તાઓ કરીએ છે એક્સ્ટ્રા વાર્તાઓ કરીએ એક્સ્ટ્રા વાર્તાઓ કરીએ ઓકે સ્ક્રીનશોટ લઈ લીધો ને ચલો હવે દાખલો પૂરો હવે જે બાળકને જે ડબલી આઈઆઈટી લેવલની થોટ હોય કે મારે જે ડબલી કરીને આઈઆઈટી જવું છે એ બાળક આ દાખલામાં આગળ મારી જોડે આવે આટલું બધા વિડીયો કોર્સ બંધ કરી જતા હોય ચોપડીનું કંઈ નહીં ભણો બધા વિડીયો ના જોઈ તો મૂકી દેજો જો હું એક પારસેક ની વ્યાખ્યા તમને યાદ છે એક પારસેક એટલે એક પારસેક એટલે શું ખબર છે એક એયુ વડે એમ નહીં મજા આવે યાર નહીં મજા આવે છોડ પારસેક તને યાદ હોય ને મારા મસ્ત કોન્સેપ્ટ ની પથારી કરી છે પારસેક સરખું વાંચી આવે નેક્સ્ટ લેક્ચરમાં આમાં કંઈક નવું આપણે કરાઈશું છોડ ઓકે નીચે બાય ટેક કેર